समस्त विद्यार्थी मित्रों, युवा करियर एकेडमी ना डिजिटल प्लेटफॉर्म पर आप सर्व विद्यार्थियों हार्दिक स्वागत छे। मित्रों, छेल्ला दशक दिवस थी आप सब जाणो छो के चीन अने ताइवान वच्चे जबरदस्त एक विवाद चाली रह्यो छे। अने विवादनु मूल कारण जे छे ए अमेरिकानी जे स्पीकर जे छे नेन्सी पेलोसी, एमनी विजिट जे छे ए ताइवाननी विजिट जे छे नेन्सी पेलोसीनी, એ આ વિવાદનું મૂળ કારણ છે। તો આજે આપણે આજે 15-20 મિનિટનો જે વિડીયો લેક્ચર ચાલશે એની અંદર આપણે એક સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે શા માટે નેન્સી પેલોસીએ તાઇવાનની વિઝિટ લીધી અને એ વિઝિટથી ચીનના પેટમાં કેમ તેલ રેડાયું। આ દરેક બાબતો આપણે જાણશું અને અંતે એ પણ જાણશું કે ગઈકાલે ભારત સરકાર દ્વારા જે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને એની અંદર આ વિવાદ બાબતમાં ભારત સરકારે પોતાનો એક પક્ષ રજૂ કર્યો છે, એક સ્ટેન્ડ ક્લિયર કર્યું છે। તો એ દરેક બાબતો વિશે આજે આપણે ડિટેલમાં ભણવાનું છે। પરંતુ આગળ વધતા પહેલા યુવા કરિયર એકેડમી દ્વારા હમણાં જે નવી બેન્ચ લોન્ચ કરાઈ છે એના વિશે થોડીક માહિતી આપ સર્વ વિદ્યાર્થીને આપી દઉં। મિત્રો, રોજ સવારે 7-9 વાગ્યાની વચ્ચે યુવા કરિયર એકેડમી દ્વારા એક જનરલ બેચની શરૂઆત કરવામાં આવી છે। જે વિદ્યાર્થીઓ અગાઉથી પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોય એમના માટે આ ઉત્તમ તક છે અને જનરલ બેચની અંદર એડમિશન લઈને એમને પૂરી તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ। ટૂંક સમયની અંદર તલાટી એકમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા પણ લેવામાં આવશે, તો એના ભાગરૂપે તમે આ બેચને જોઈન કરી શકો છો। જે જૂના વિદ્યાર્થીઓ છે એમના માટે આ બેચની અંદર 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, તો એની પણ દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી। 50% ડિસ્કાઉન્ટ માત્ર જૂના વિદ્યાર્થીઓ માટે છે। તો વહેલમ વહેલી તકે આ બેચ સવારે 7-9 શરૂ થઈ ગઈ છે, તો આપ સર્વ વિદ્યાર્થીઓ જે હમણાં જ શરૂ થઈ હોવાથી અત્યારે પણ એમાં પ્રવેશ મેળવી શકો છો। એ સિવાય મિત્રો, FHWની અંદર તમે બધાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ્યું હશે કે યુવા કરિયર એકેડમીના વિદ્યાર્થીઓની જ્વલંત સફળતા કેવી રહી। ઓકે, ટોપ 2 અંદર એટલે કે ગુજરાતના ટોપ 2 વિદ્યાર્થીઓમાં બંને વિદ્યાર્થીઓ જે છે એ યુવા કરિયર એકેડમીના ઓફલાઈન બેચના વિદ્યાર્થીઓ છે। આ સિવાય પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે પણ જાહેર થયું છે એ મેરિટ લિસ્ટની અંદર લગભગ 200 વિદ્યાર્થીઓ યુવા કરિયર એકેડમીના છે। તો એની જ્વલંત સફળતા બાદ હવે યુવા કરિયર એકેડમી જે છે આવનારી જે પણ મહાનગરપાલિકાઓ કે નગરપાલિકાઓની કે પંચાયતની જે MPHW FHW SIની ભરતી આવવાની છે એના માટે સ્પેશિયલ હેલ્થની બેચ જાહેર કરી રહી છે। ટૂંક સમયમાં એની ડેટ પણ જાહેર થશે। અત્યારે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે એટલે જે ઈચ્છુક વિદ્યાર્થીઓ હોય તેઓ વહેલમ વહેલી તકે આમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે। અને આમાં પણ સેમ વસ્તુ નોંધવાની છે કે જે જૂના વિદ્યાર્થીઓ છે એમના માટે ફીની અંદર 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। તો આ બંને ઓફલાઈન બેચ છે, જનરલ બેચ અને હેલ્થની સ્પેશિયલ બેચ। તો એના વિશે આપ સર્વે માહિતગાર બનો અને જે પણ આપના મિત્રો હોય એના પણ આ બેચની માહિતી આપજો। એ સિવાય બીજી માહિતી મેળવીએ મિત્રો કે યુવા ડિજિટલ ક્લાસની જે એપ્લિકેશન ચાલે છે એ એપ્લિકેશન ઉપર તમને આટલા વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ મળી શકશે। તો મિત્રો, આમ તમે એક એક સબ્જેક્ટને એપ્લિકેશનમાંથી ખરીદવા જશો તો તમને થોડુંક અત્યારે મોંઘું પડશે, પરંતુ અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ આપણે બધા મનાવી રહ્યા છીએ, તો એના એક ભાગ રૂપે 75% ડિસ્કાઉન્ટની ઓફર શરૂ કરવામાં આવી છે, જે 15 તારીખથી લઈને 25 તારીખ સુધી આ ઓફર વેલિડ રહેશે। આ સમયગાળા દરમિયાન જે પણ વિદ્યાર્થીઓને જનરલ બેચ, પંચાયત મંત્રી કે ક્લર્કની બેચ અથવા તો હેલ્થ બેચ ખરીદવી હોય એ દરેક વિદ્યાર્થીઓ 75% ડિસ્કાઉન્ટમાં ખરીદી શકે છે। આમ જોવા જઈએ તો જનરલ બેચની કિંમત છે 4149 રૂપિયા, પરંતુ આ ઓફરમાં 75% ડિસ્કાઉન્ટ અથવા તો તેનાથી વધુ ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે અને તમને આ બેચ મળશે માત્ર ને માત્ર 555 રૂપિયામાં। એ સિવાય હેલ્થની બેચ અને પંચાયત મંત્રીની બેચ છે એ પણ 555 રૂપિયામાં આપને મળી શકશે। ઓફરનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ। એ સિવાય કોઈને એવું લાગતું હોય કે અમારે આખી બેચ નથી ખરીદવી, માત્ર 1-2 સબ્જેક્ટ ખરીદવા છે, તો દરેક સબ્જેક્ટ ઉપર અત્યારે 1 મંથનું સબસ્ક્રિપ્શન માત્ર ને માત્ર 75 રૂપિયામાં આપવામાં આવે છે। તો ઘરે બેઠા તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે આ એક ઉત્તમ તક છે। અભ્યાસક્રમનો ખરીદી કરો, સબસ્ક્રિપ્શન કરો અને ઘરે બેઠા ભણો અને આગળ વધો એવી મહેચ્છાએ અને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાના ભાગરૂપે તમને આ એક વિશેષ ઓફર આપવામાં આવી છે।
ઓફર વેલિડ છે માત્ર ને માત્ર 15 થી 25 તારીખની વચ્ચે, એટલે જે બી 15 તારીખે આ ઓપન આ ઓફર જે છે ઓપન થાય એટલે તરત આપ સબ આપ સર્વે સબસ્ક્રિપ્શન કરી શકશો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મૂળ જે આપણો આજનો ટોપિક છે એ ચાઇના અને તાઇવાનનો વિવાદ, એના વિશે આપણે ભણવાની શરૂઆત કરીએ. મેં તમને વાત કરી એમ કે છેલ્લા 10 દિવસથી આપણે ચાઇના અને તાઇવાનના વિવાદ વિશે અવારનવાર કંઈ ને કંઈ સાંભળતા હોઈએ છીએ કે ભાઈ આ જે ચીન જે છે, આ લાલ કલરમાં તમે જોઈ શકો છો એ વિશાળકાય ચીન છે જેના રાષ્ટ્રપતિ છે શી જિનપિંગ, અને આ એક એની બાજુમાં નાનકડો અમથો ટાપુ દેશ આવેલો છે. આમ તો ખરેખર વિશ્વના મોટા ભાગના દેશો અત્યારે એને દેશ તરીકે ગણે છે કે નથી ગણતા એ બાબત આપણે આગળ ચર્ચા કરીશું, પણ અત્યારે એવું માની લઈએ છીએ કે આ એક નાનકડો ટાપુ દેશ કે રાજ્ય જે પણ હોય તે, એને વિશે આગળ વાત કરીએ ત્યારે ક્લિયર કરીશું. પણ અહીંયા આવેલો છે આ તાઇવાન. તાઇવાનની રાજધાની છે તાઇપે, જેના વિશે આગળ હું તમને વાત કરું છું. આ છે તાઇવાનના રાષ્ટ્રપતિ જેનું નામ છે સાઈ ઇંગ વેન. ઓકે, તો એમનો ફોટો તમે જોઈ શકો છો, અને જેના કારણે આખો મુદ્દો વિવાદમાં આવ્યો છે એ અમેરિકી કોંગ્રેસના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના સ્પીકર એવા નેન્સી પેલોસી, આ તમે એમને જોઈ શકો છો. તો દરેક મુદ્દાઓ વિશે આપણે ડિટેલમાં અત્યારે માહિતી મેળવવાની છે. તમે ભારતના સંદર્ભમાં જો લોકેશન જાણવા માંગતા હો તો આ આપણું ગુજરાત છે. ગુજરાતથી તમે ચાલવાની શરૂઆત કરો એટલે અહીંયા બંગાળની ખાડીમાં થઈને પછી તમારે જવાનું છે સ્ટેટ ઓફ મલક્કા. ઓકે, અને ત્યાંથી તમે નીકળીને જશો સાઉથ ચાઇના સીમાં હોંગકોંગ થઈને આ તમે અહીંયા તાઇવાન પહોંચી શકો છો. આ તાઇવાન અને ચીનની વચ્ચે આ જે ખાડી જે છે અને તાઇવાનની ખાડી કહેવાય છે તાઇવાન સ્ટેટ. ઓકે, તો આ એક્ઝેક્ટલી લોકેશન આપણે મેળવી લીધું કે ભારતથી કઈ રીતનું તાઇવાન કેટલું દૂર આવેલું છે અને એક્ઝેક્ટ એનું લોકેશન ક્યાં છે એ દરેક માહિતી મેં તમને લોકેશન વિશેની આપી દીધી. હવે આપણે જે આ વિડીયો લેક્ચર જેટલો પણ ચાલશે એની અંદર હું તમને જે પણ માહિતી આપીશ એ આ પ્રદેશની મોટા ભાગની બધી માહિતી રહેશે. ઓકે, ચલો, તો મેઇન મુદ્દાઓ જે છે ક્યાં ક્યાં મુદ્દાઓની આપણે ચર્ચા કરવાની છે એના પહેલા વાત કરી લઈએ ક્યાં ક્યાં મુદ્દા આપણે આખા લેક્ચરમાં વર્ણવાના છે. તો શું કે ચીન અને તાઇવાનના વિવાદનું મૂળ કારણ ક્યું છે એ વ્યવસ્થિત રીતે સમજીશું, એના પછી આપણે એ માહિતી મેળવશું કે વન ચાઇના પોલિસી શું છે અને અસલી ચીન કોને ગણવામાં આવે છે, એ સાથે બીજી માહિતી મેળવવાની છે કે અત્યારે વિશ્વના કેટલા દેશો ચીનને સોરી તાઇવાનને એક દેશ તરીકેની માન્યતા આપે છે, એના પછી માહિતી મેળવીએ કે નેન્સી પેલોસી કોણ છે અને શા માટે એમણે તાઇવાનની મુલાકાત લીધી એ પણ જાણીએ, સાથે સાથે એમની મુલાકાત બાદ ચીનની પ્રતિક્રિયા કેવી રહી એ પણ ડિટેલમાં માહિતી આપણે પ્રાપ્ત કરીશું. એની સાથે સાથે 10 દિવસ આખી જે ગડમથલ ચાલી, જે વિવાદ ચાલ્યા, જે મિસાઇલ દાગવામાં આવી, એ દરેકની વચ્ચે ભારતની પ્રતિક્રિયા કેવી રહી એ દરેક માહિતી પણ આપણે પ્રાપ્ત કરવાની છે, અને છેલ્લે એ સંભાવના પણ જોશું કે જો ચીન અને તાઇવાન વચ્ચે યુદ્ધ થયું તો એ યુદ્ધમાં કોને કેટલું નુકસાન જઈ શકે છે, શું ચીન કોઈ પણ નુકસાની ભોગવ્યા ઉપ વિના તાઇવાન ઉપર સીધો કબજો જમાવી શકશે, કે પછી તાઇવાન જતા જતા ચીનની કમર તોડી નાખશે. આ દરેક માહિતી આપણે આ વિડીયો લેક્ચરના અંત સુધીમાં પ્રાપ્ત કરવાની છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સૌથી પ્રથમ મુદ્દો જે છે એ છે ચીન અને તાઇવાન વચ્ચેના વિવાદનો મુદ્દો. તો વિવાદનું મૂળ સમજી લઈએ કે આ વિવાદ શેના કારણે શરૂ થયો. મિત્રો, એવું કહેવાય છે કે ભાઈ 1642 થી લઈને 1661 સુધી તાઇવાન નામનો જે ટાપુ જે છે, મેં તમને હમણાં નકશામાં દેખાડ્યો હતો, એ ટાપુ પહેલા હોલેન્ડના કબજામાં હતો, પણ બહુ ઓછા સમય સુધી હોલેન્ડના કબજામાં છે. હોલેન્ડને આજે આપણે નેધરલેન્ડના નામે જાણીએ છીએ. ક્રિકેટ જોતા હશે અમને વધુ માહિતી પ્રાપ્ત હશે. ઓકે, તો 1642 થી 1661 સુધી તાઇવાન કોના કબજામાં છે, તો કે નેધરલેન્ડના કબજામાં છે. આગળ જતા આ તાઇવાન નામનો જે ટાપુ જે છે એ કોના કબજામાં આવે છે, તો કે ચીનની અંદર એ વખતે જેનું શાસન હતું એ ક્વિંગ રાજવંશના કબજામાં આવી જાય છે. આ રાજવંશના કબજામાં ક્યાં સુધી રહે છે, તો
કે 1683 થી લઈને 1895 સુધી તાઇવાન જે છે એ આ ક્વિંગ રાજવંશના કબજામાં રહે છે. પરંતુ આગળ એવું થાય છે કે 1895 માં એ સમયે શક્તિશાળી જે જાપાન હતું એ જાપાને ચીન ઉપર હુમલો કર્યો, એના મંચુરિયા વગેરે પ્રદેશો જીતી લીધા અને એની સાથે સાથે જાપાને તાઇવાન પણ જીતી લીધું. અને હવે તાઇવાન કોના કબજામાં જાય છે? તો કે જાપાનના કબજામાં જાય છે. ક્યાં સુધી જાપાનના કબજામાં રહેશે? તો કે 1895 થી લઈને 1995માં બીજા વિશ્વયુદ્ધની જ્યાં સુધી સમાપ્તિ નથી થતી ત્યાં સુધી આ તાઇવાન નામનો જે નાનકડો ટાપુ જે છે એ જાપાનના કબજામાં રહેશે. આમ તો જાપાન આનો ઇઝીલી કબજો મૂકે એમ હતું નહીં, પરંતુ આપ સર્વે જાણો છો કે ભાઈ અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી ઉપર બોમ્બ મારો કર્યો, પરમાણુ બોમ્બ ફેંક્યા, એના કારણે જાપાનની કમર તૂટી ગઈ અને જાપાને નક્કી કર્યું કે હવે વિશ્વ જીતવા નીકળાશે નહીં, પહેલા ઘર સંભાળો, પાછા જાઓ, આ બધાને મૂકો રમતા અને ઘરની સુરક્ષા કરો. એટલે જાપાને પછી તાઇવાનનો કબજો છોડ્યો અને પોતાનો દેશ સંભાળવા માટે એ લોકો કેન્દ્રિત થયા અને એના કારણે તાઇવાન જે છે એ સ્વ અલગ પડ્યું કહેવાય. તો હવે તાઇવાન કોની પાસે જશે? તો એ સમયે જાપાનને હરાવનાર જે દેશો હતા એની અંદર મુખ્ય હતા અમેરિકા અને બ્રિટન. હવે અમેરિકા અને બ્રિટને નક્કી કર્યું કે તાઇવાનનો કબજો જે છે એ ચીનની અંદર અત્યારે જેનું શાસન ચાલી રહ્યું છે એ કમાન્ડર ચેંગ કાઈ શેક જે છે એમને સોંપી દેવો જોઈએ. હવે જ્યારે અમેરિકા અને બ્રિટને તાઇવાનનો કબજો આ ચેંગ કાઈ શેકને સોંપ્યો એ જ સમયે ચીનની અંદર રીતે બીજા એક નેતા જે છે પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા હતા અને એ નેતા હતા માઓ ઝેડોંગ. આપણે એના વિશે આગળ વાત કરીએ છીએ અને પાર્ટી વિશે પણ માહિતી મેળવશું. આ માઓ ઝેડોંગ જે છે એ ચીનની અંદર સામ્યવાદનો પ્રચાર કરવા માંગતા હતા. હવે સામ્યવાદ અને મૂડીવાદ વિશે હું અત્યારે બહુ ડિટેલમાં જઈશ નહીં, પરંતુ એટલું ટૂંકમાં સમજી લઈએ કે સામ્યવાદ જે છે એ હિંસાના પ્રચાર માધ્યમથી પણ એ સમાનતા લાવવામાં માને છે, જ્યારે મૂડીવાદ સમાનતા કરતા વ્યક્તિગત સંપત્તિના માલિકી ઉપર વધુ ભાર આપે છે. હવે એના ડિટેલમાં આપણે જતા નથી, પણ એટલું સમજી લઈએ કે એ સમયે માઓ ઝેડોંગ રશિયાથી પ્રભાવિત થઈને જેમ રશિયામાં સામ્યવાદનો પ્રચાર થયો હતો એમ ચીનની અંદર તે એ સમયે માઓ ઝેડોંગ સામ્યવાદનો પ્રચાર કરવા માગતા હતા અને સામ્યવાદને ઇંગ્લિશમાં કહેવાય છે કોમ્યુનિઝમ. હવે આ કોમ્યુનિઝમનો પ્રચાર માટે એમણે કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના કરેલી. હવે સમય એવો આવે છે કે બંનેના ઈગોની લડાઈ થાય છે. કોના બંનેના? તો કે માઓ ઝેડોંગ અને ચેંગ કાઈ શેક બંને વચ્ચે એક અહંકાર આવે છે કે ભાઈ કોણ ચીનની જે મુખ્ય ભૂમિ છે એની ઉપર કબજો કરશે. કારણ કે બંનેની પાર્ટીઓ જે હતી, માઓ ઝેડોંગની જે પાર્ટી હતી એ તો કોમ્યુનિસ્ટ પાર્ટી છે, પરંતુ ચેંગ કાઈ શેકની જે પાર્ટી હતી એમનું નામ છે કુઓમિતાંગ પાર્ટી. કુઓમિતાંગ પાર્ટી, આ કુઓમિતાંગ પાર્ટી અને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી બંનેની વચ્ચે ધીમે ધીમે સંઘર્ષ શરૂ થાય છે અને આ સંઘર્ષ એટલે હદે વધી જાય છે કે ચીનની અંદર એક ગૃહયુદ્ધ ફાટી નીકળે છે. હવે ગૃહયુદ્ધનો મતલબ એમ છે કે દેશની અંદર તે કેટલાક લોકો અંદરોઅંદર મોટા પાયે ઝઘડો જ્યારે શરૂ કરી દે છે ત્યારે એને ગૃહયુદ્ધની સ્થિતિ કહેવામાં આવે છે. હવે ગૃહયુદ્ધની સ્થિતિમાં કોઈ ત્રીજો દેશ બહારથી આવીને આક્રમણ કરતો હોતો નથી. ઓકે, તો આ ગૃહયુદ્ધ જે ફાટી નીકળે છે એ ક્યાં સમયમાં ફાટી નીકળે છે? તો કે 1945 થી લઈને 1949ની વચ્ચે ચીનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળે છે. કોણ કોણ આમાં ભાગ લે છે? તો કે ભાઈ ચેંગ કાઈ શેકની આ જે ચેંગ કાઈ શેક છે એની કેએમટી પાર્ટી એટલે કે કુઓમિતાંગ પાર્ટી અને માઓ ઝેડોંગની કોમ્યુનિસ્ટ પાર્ટી સીસીપી જે છે એ કોમ્યુનિસ્ટ પાર્ટી જે છે એના વડા જે છે એ માઓ ઝેડોંગ છે. તો માઓ ઝેડોંગ અને ચેંગ કાઈ શેકની પાર્ટી વચ્ચે વર્ચસ્વની લડાઈ શરૂ થાય છે અને 1949 આવતા આવતા રશિયાની મદદથી એ સમયે જેને સોવિયત સંઘ ગણવામાં આવતું હતું એ સોવિયત સંઘની મદદથી આ માઓ ઝેડોંગે ચીન ઉપર પોતાનો કબજો મેળવી લીધો અને કબજો જેવો મેળવ્યો
એટલે તરત જ તેમણે ચેંગ કાય શેકના સમર્થકો અને ચેંગ કાય શેક ઉપર અત્યાચારો ગુજારવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે ચેંગ કાય શેક જે છે એ પોતાના સમર્થકોની સાથે એની બાજુમાં જ તે ચીનથી ચીનની બાજુમાં જે તાઇવાન નામનો જે ટાપુ આવેલો છે એસમી અને ફાર્મોસા કહેવામાં આવતું, તો એ બંનેની વચ્ચે ચીન અને ફાર્મોસાની વચ્ચે લગભગ 160-180 કિલોમીટરનું અંતર છે. તો એવું બને છે કે સમર્થકો સાથે ચેંગ કાય શેક જે છે એ તાઇવાન જઈને વસી જાય છે અને તાઇવાનમાં જ તે પોતાની રાજનૈતિક કરિયરની શરૂઆત કરે છે અને ત્યાં એમની જે પોતાની પાર્ટી હતી કોમિતંગ પાર્ટી એમની સરકારની સ્થાપના કરે છે. એટલે પરિણામ એ આવે છે કે ચીનની મુખ્ય ભૂમિ ઉપર ગૃહયુદ્ધ પૂરું થયું 1949માં, ત્યારબાદ ચીનની મુખ્ય ભૂમિ ઉપર આજે માઓ ઝેદોંગ જે છે એની પાર્ટી જે છે કોમ્યુનિસ્ટ પાર્ટી એની સરકાર સ્થપાય છે અને એની બાજુમાં જે નાનકડો દ્વીપ છે એ તાઇવાન દ્વીપ એની ઉપર આ ચેંગ કાય શેકની જે મુખ્ય પાર્ટી છે કુઓમિતાંગ પાર્ટી એની સરકાર સ્થપાય છે. પરંતુ અહીંયા બને છે એવું કે ચીનની જે મુખ્ય ભૂમિ જે છે એની ઉપર આજે પણ તાઇવાન એવું કહે છે કે ચીનની મુખ્ય ભૂમિ જે છે એ અમારી છે. કોની છે? તો કે તાઇવાનની છે. શા માટે તાઇવાનની છે? તો એ લોકો ચેંગ કાય શેકનું ઉદાહરણ આપે છે કે વર્ષોથી અમેરિકા અને બ્રિટને આ ચીનની મુખ્ય ભૂમિ જે છે એની ઉપર જે નેતા હતા ચેંગ કાય શેક એને તાઇવાન સોંપેલું. એટલે કે ચીનના ઓરિજિનલ નેતા તો કોણ હતા? ચેંગ કાય શેક હતા અને એને તાઇવાન સોંપવામાં આવેલું હતું. એટલે તાઇવાન તો અમને સોંપવામાં આવ્યું હતું કારણ કે ચેંગ કાય શેક અમારી પાસે છે. ઓકે, તો તાઇવાન તો એની પાસે છે જ તે, પણ ઓરિજિનલ ભૂમિમાં જે આખી મેઇનલેન્ડ ચાઇના છે એની અંદર ચેંગ કાય શેકનું શાસન હતું અને એને અમેરિકા અને બ્રિટને સોંપ્યું હતું. એટલે કે તાઇવાન શું માને છે કે મોટું જે ચીન જે છે એ પણ અમારો જ ભાગ છે અને અમે ચીનને કયું નામ આપીએ છીએ? તો એ લોકો ચીનને નામ આપે છે રિપબ્લિક ઓફ ચાઇના. કોણ નામ આપે છે? તો કે હાલનું જે તાઇવાન જે છે એ ચીનને કયું ઓફિશિયલ નામ આપે છે? તો કે રિપબ્લિક ઓફ ચાઇના. બીજી બાજુ ઝેદોંગ માઓ ઝેદોંગની જે પાર્ટી જે છે એ એવું કહે છે કે ભાઈ ચીન ઉપર ચીનની જનતાએ અમને પસંદ કર્યા છે, અમે વર્ચસ્વ સ્થાપિત કર્યું છે, એટલે અમે જ અસલી ચીન છીએ. ઓકે, અને તાઇવાન આ ચીનનું જ એક ભાગ છે કારણ કે મેઇનલેન્ડ ચાઇનાને જ આ તાઇવાન જે છે એ અમેરિકા અને બ્રિટન દ્વારા સોંપી દેવામાં આવ્યા હતા. એટલે મેઇનલેન્ડ ચાઇનામાં જેનું શાસન હોય તાઇવાન એનું હોય. આ માઓ ઝેદોંગની એક દલીલ છે. એના કારણે એ લોકો તાઇવાનને પોતાનો જ એક અભિન્ન હિસ્સો ગણે છે. હવે એ લોકોએ કોઈ માઓ ઝેદોંગની જે પાર્ટી છે સીસીપી એ લોકો ચીનને કયું નામ આપે છે? તો કે એ લોકો ચીનને નામ આપે છે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના. શું નામ આપે છે? પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના. આ PRC એ કોનું નામ છે? તો કે આ મેઇનલેન્ડ ચાઇના તમે જે જોવો છો એનું નામ છે. એની અંદર આ PRC વાળા તાઇવાનને પણ ભેગું ગણી લે છે. બીજી બાજુ ROC વાળા જે છે રિપબ્લિક ઓફ ચાઇના જેની હાલમાં કબજો તાઇવાનની અંદર છે એ લોકો આ એવું ગણે છે કે ઓરિજિનલ ચાઇના જે છે મેઇનલેન્ડ ચાઇના એ આ તાઇવાનનો જ એક ભાગ છે. એટલે બંને એકબીજાને એકબીજાનો ભાગ ગણાવે છે. હવે મૂળ મેઇન મુદ્દો એ આવે છે કે અસલિયત શું છે? ઓરિજિનલ ચાઇના કોને ગણવામાં આવે છે? હવે આની સાથે સાથે એક બીજો મુદ્દો આપણે ભણી લઈએ અને એ કયો મુદ્દો છે? વન ચાઇના પોલિસી. પરંતુ વન ચાઇના પોલિસી ભણતા પહેલા વચ્ચે એક બીજી વાત આપણે કરી દઉં કે ભાઈ 1949માં PRCએ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપના કરી, એટલે કે માઓ ઝેદોંગે PRCની સ્થાપના કરી, ત્યારથી લઈને 1971 સુધી 1949 થી 1971 સુધી ચાઇનાને જે PRC જે છે મેઇનલેન્ડ ચાઇના છે એને યુનાઇટેડ નેશનની અંદર સભ્યતા મળેલી નહોતી. તો કોને સભ્યતા મળેલી હતી? તો તાઇવાન ભાગી ગયેલા ચેંગ કાય શેકની જે પાર્ટી ત્યાં સત્તાની અંદર હતી એને તે આ સંયુક્ત રાષ્ટ્ર જે છે એ ઓરિજિનલ ચાઇના ગણતું. પણ ક્યાં સુધી ગણતું? તો કે 1971 સુધી ગણતું. અને 1971માં શું થાય છે? તો કે ભાઈ
यूरोप नो एक देश छे अल्बानिया। अल्बानिया नामना देशे 25 ऑक्टोबर 1971 ना रोज शू कर्यो तो के संयुक्त राष्ट्रनी महासभा नी अंदर एक प्रस्ताव रजू कर्यो अने प्रस्ताव में कहेवामां आव्युं के अमे ओरिजिनल चाइना तरीके कोने स्वीकारीए छीए तो के पीआरसी ने स्वीकारीए छीए। पीआरसी ज एकमात्र कायदेसर चीननी सरकार छे नहीं के आरओसी एटले के चेंग काई शेकनी नहीं परंतु माओ जेदोंग नु जे चीन जे छे जेनो एक भाग ताइवान पण छे एने अमे असली चीनी सरकार समझीए छीए। त्यारथी शू घटना घटी त्यारथी संयुक्त राष्ट्रनी अंदर जे ओरिजिनल आरओसी चेंग काई शेक वाळुं जे चीन हतुं ताइवान वाळुं जे चीन छे एनुं सभ्यपद समाप्त थई गयुं અને પીઆરસી ને ચીનની સભ્યતા પીઆરસી ને ચીનની ઓરિજિનલ સરકાર માની લેવામાં આવે છે અને એને સંયુક્ત રાષ્ટ્રની અંદર સભ્યપદ આપી દેવામાં આવે છે। ઓકે ચલો આ વાત થઈ ગઈ કે હાલમાં સંયુક્ત રાષ્ટ્રની અંદર અસલી ચીન એટલે કે પીઆરસી છે। હવે એક મુદ્દો અહીંયા આપણે ક્લિયર થઈ જાય કે અસલી ચીન કોણ છે તો કે પીઆરસી છે। હવે વાત કરીએ 1971 થી આગળ વધીએ જે अमेरिका अत्यार सुधी ताइवान वाला चीन ने ओरिजिनल चीन मानतो आयु तू ये चीन ने एक ताइवान वाला चीन ने एक झटको आपे छे। शू झटको आपे छे तो के 1979 नी अंदर अमेरिका ना जे राष्ट्रपति छे जिमी कार्टर ई जिमी कार्टरे ताइवान ना राष्ट्रपति ने फोन लगायो अने कीधु के हवे अमे तमने एक देश तरीके नी मान्यता आपी शकशु नहीं। तमे एक मेमे अहीं जोई शको छो एमने सॉरी कहीने ना पाड़ देवामां आवे छे के अमे तमने एक देश तरीकेनी मान्यता आपी शकशुं नहीं। अने पछी परिणामे अमेरिका जे छे ए मेनलेन्ड चाइना साथे पोताना ऑफिशियल संबंधोनी शरूआत मोटा पाये करे छे। तो आ तमे एक स्टेटमेंट जिमी कार्टरनुं जोई शको छो के एनी अंदर ई कहे छे के अमे चाइना ने जे पीआरसी जे छे मेनलेन्ड चाइना छे एने चाइना ने एकमात्र सरकार गणीए छीए અને તાઇવાનની આઝાદીની લડાઈમાં અમે એને સાથ આપતા નથી આવું એક સ્ટેટમેન્ટ જે છે જિમી કાર્ટર આપે છે। પરંતુ હવે જે છે આગળ જતા સ્ટોરીની અંદર ટ્વિસ્ટ આવે છે। શું ટ્વિસ્ટ આવે છે કે મે 2022ની અંદર એટલે કે જો બાઇડનની સરકાર જ્યારે અમેરિકામાં આવી આમ તો ખરેખર જો બાઇડન અને નેન્સી પેલોસી આ બંને પહેલેથી જ તે તાઇવાન તરફી વલણ ધરાવે છે અવારનવારે તાઇવાન તરફી નિવેદનો પણ આપતા રહ્યા છે। પરંતુ જો બાઇડન પોતે એક રાષ્ટ્રપતિ હોવાના નાતે એમણે પોતાના નિવેદનો ઓછા કરી નાખ્યા પરંતુ નેન્સી પેલોસીએ નિવેદનો આપવાનું શરૂ રાખ્યું અને પરિણામ એ લોકોએ આગળનું મહત્વપૂર્ણ કદમ એવું લીધું કે મે 2022માં યુએસએ દ્વારા શું કરવામાં આવ્યું તો કે આ ઉપરની જે લાઈન જે છે એ લાઈન હટાવી દેવામાં આવી। શું લાઈન હતી તો આમાં મેં તમને જે આગળ સમજાવ્યું કે ભાઈ ચીનની ઓરિજિનલ સરકાર તરીકે અમે કોને માન્યતા આપીએ છીએ તો કે પીઆરસીને આપવામાં આવીએ છીએ એ લાઈન નથી હટાવી એ એને તો એમનામાં જ રહેવા દીધી પણ છેલ્લી લાઈન જે હતી શું હતી તો કે ધ યુનાઇટેડ સ્ટેટ્સ ડઝ નોટ સપોર્ટ તાઇવાન ઇન્ડિપેન્ડન્સ આ જે લાઈન હતી એનો મતલબ એવો થાય કે અમેરિકા જે છે સંયુક્ત રાજ્ય અમેરિકા જે છે એ તાઇવાનની સ્વતંત્રતાને સપોર્ટ આપતું નથી આ જે વાક્ય હતું એ આટલું વાક્ય જે છે એ જો બાઇડનની સરકારે હટાવી દીધું જેવું એમણે હટાવ્યું એનો મતલબ એવો થયો કે હવે અમે તાઇવાનને એની સ્વતંત્રતા માટેના સંઘર્ષમાં સાથ આપીશું। ઓકે હવે આ સ્ટેટમેન્ટ હટાવી લીધું એટલે ચીનના પેટમાં પાણી રેડાવાનું સ્વાભાવિક હતું અને ત્યારથી ફરી આ ચીન તાઇવાન અને અમેરિકા વચ્ચેનો એક ત્રિકોણીય વિવાદ જે છે એ ફરી પાછો શરૂ થયો અને એની પરાકાષ્ઠા ક્યારે પહોંચે છે તો કે જ્યારે નેન્સી પેલોસી જે છે એ તાઇવાનની વિઝિટ લેશે ત્યારે એની પહેલા જોઈ લઈએ ફટાફટ કે વન ચાઇના પોલિસી શું છે તો કે વન ચાઇના પોલિસીમાં એવું માનવામાં આવે છે કે તાઇવાન એ ચીનનો જ એક ભાગ છે માટે વિશ્વના બીજા દેશો પણ પીઆરસીને જ ઓરિજિનલ ચીન તરીકે માન્યતા આપે બરોબર આ વન ચાઇના પોલિસીની મેઇન થીમ છે શું મેઇન થીમ છે વન ચાઇના પોલિસી એટલે શું કે મેઇનલેન્ડ ચાઇના જે છે એ એવું જાહેર કરે છે કે અમે જ ઓરિજિનલ ચીન છીએ અને તમારા બધાએ અમને જ ઓરિજિનલ ચીન માનવાનું છે
આ બાબતમાં કોઈ વિવાદને સ્થાન છે નહીં. આ સિવાય કોઈ પણ દેશ તાઇવાનને સ્વતંત્રતા અપાવવાની કોશિશ કરશે તો અમે તેમને અમારા દુશ્મન ગણી લેશું. આ વન ચાઇના પોલિસી છે. ઇવન એની સાથે કોઈ પણ વ્યાપારો કરવા હોય કે રાજનૈતિક સંબંધો બાંધવા હોય તો મેઇનલેન્ડ ચાઇનાને પૂછીને જ તમે એ તાઇવાન સાથેના રિલેશન આગળ વધારી શકશો. આ વન ચાઇના પોલિસીનો મુખ્ય હાથ છે, બરોબર. એટલા માટે યુએસએ અને ભારત બંને આ મેઇનલેન્ડ ચાઇનાને જ અસલી ચાઇના માનવા લાગ્યા છે. એટલે તમને જો પ્રશ્ન પૂછવામાં આવે કે ભારત કોને ચાઇના તરીકે સ્વીકાર કરે છે, તો કે આ જે મેઇનલેન્ડ ચાઇના છે એને સ્વીકાર કરે છે. પરંતુ અમેરિકા કોને સ્વીકાર કરે છે, તો અમેરિકા પણ એને જ સ્વીકાર કરે છે, બરોબર. હવે તમે એમ કહેશો તો પછી તાઇવાન જવાની શું જરૂર હતી? હવે એ મુદ્દો સમજાવું કે તાઇવાન નેન્સી પેલોસી કેમ કે હવે નેન્સી પેલોસી વિશે પહેલાં માહિતી મેળવી લઈએ. શું માહિતી છે કે ભાઈ કોણ છે નેન્સી પેલોસી? તો કે નેન્સી પેલોસી જે છે એ 2 ઓગસ્ટના રોજ સાંજે તાઇવાનની મુલાકાતે જાય છે. હવે એના વિશે માહિતી શું મેળવવાની છે કે નેન્સી પેલોસી છે એ કોણ છે? અમેરિકી સંસદના જે 2 હાઉસ છે, સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ, એમાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના અધ્યક્ષ તરીકે અત્યારે નેન્સી પેલોસી છે, બરોબર. એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની વાત આપણે કરી લીધી. ઓકે, ચલો બીજું શું મહત્વપૂર્ણ તથ્ય એમના વિશે જાણવા જેવું છે કે એઓ તે નેન્સી પેલોસી એ પ્રથમ એવા મહિલા જે છે જે આ પદ ઉપર બેઠા હોય, બરોબર. એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના અધ્યક્ષ બનનાર સૌ પ્રથમ મહિલા જો કોઈ હોય તો એ છે નેન્સી પેલોસી. બીજી માહિતી તો કે એ પોતે 4 વાર આના અધ્યક્ષ બનેલા છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના અધ્યક્ષ કેટલી વાર બનેલા છે? તો કે 4 વાર એના અધ્યક્ષ બનેલા છે અને આ વખતે એ સતત 2જી વાર આના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. અંતિમ મહત્વપૂર્ણ તથ્ય એમના વિશે છે એ શું છે? તો કે એ પોતે કઈ પાર્ટીના સભ્ય છે? તો કે ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય છે, બરોબર. આ નેન્સી પેલોસી વિશે જે મહત્વપૂર્ણ પ્રશ્ન પરીક્ષામાં કદાચ જો બને તો કઈ રીતના બની શકે? તો કે એ કોના અધ્યક્ષ છે, આ એક મુદ્દો બની શકે. બીજું, એ સૌ પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્રીજું, શું મહત્વપૂર્ણ છે, સતત 2જી વાર અધ્યક્ષ તરીકે ચૂંટાયા. અને ચોથું મહત્વપૂર્ણ છે કે એ કઈ પાર્ટીના છે? તો કે ડેમોક્રેટિક પાર્ટીના એ સભ્ય છે. હવે વાત કરીએ કે ભાઈ શા માટે એમણે તાઇવાનની મુલાકાત કરી. આ વચ્ચે એક તમે જે ચિત્ર જોવો છો એ અમેરિકાની કોંગ્રેસનું ચિત્ર છે. કોંગ્રેસ ત્યાં એક કોઈ પાર્ટી નથી, પણ એનું જે આખું સંસદ છે એને સંસદને કોંગ્રેસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ત્યાંની સંસદને કોંગ્રેસ કહેવામાં આવે છે. તો આ તમે કોંગ્રેસનો ફોટો જોવો છો. એની કોંગ્રેસના 2 સદન છે, 2 ગૃહ છે. એક જે છે એ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ છે અને બીજું છે એ સેનેટ છે. શું છે? સેનેટ છે. હવે આમાંથી નેન્સી પેલોસી ક્યાં બેસે છે? તો આ જે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ છે એના અધ્યક્ષ તરીકે નેન્સી પેલોસી વિરાજમાન રહેતા હોય છે. તો આ એની એક માહિતી આપી. ભારતમાં આ પદની તુલના કોની સાથે કરવામાં આવે છે? તો કે લોકસભાના અધ્યક્ષ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના અધ્યક્ષ એક સમાન પદ કહેવાય. તમે ખાસ યાદ રાખજો કે નેન્સી પેલોસીનું પદ અને ભારતના લોકસભાના અધ્યક્ષનું પદ બંનેનું સમાન પદ છે. ઓકે, ચલો આગળ વધીએ અને હવે મેઇન મુદ્દો જોઈએ કે શા માટે નેન્સી પેલોસીએ આ તાઇવાનની મુલાકાત લીધી. હવે અમેરિકાની વિદેશ નીતિની અંદર ઇન્ડો પેસિફિક નામનું જે ક્ષેત્ર જે છે, આપણે જે નકશો જોયો ચીન અને તાઇવાનનો જે નકશો જોયો, એની આસપાસમાં જે પણ સમુદ્ર જે છે એ ઇન્ડો પેસિફિક ઓશન કહેવામાં આવે છે, ઇન્ડો પેસિફિક રિજન કહેવામાં આવે છે. શા માટે એમણે એની મુલાકાત લીધી? તો યુએસએ એવું ક્યારેય નથી ઈચ્છતું કે ચીન કોઈ પણ ભોગે ચાહે તાઇવાનની મરજી વિના એકતરફી નિર્ણય લઈને એને ચીન સાથે જોડી દે. શું અમેરિકાની ઈચ્છા છે? કે ચીન એવું ક્યારેય ન કરે કે એક તરફી નિર્ણય લઈને, એટલે કે તાઇવાનની ઈચ્છા વિરુદ્ધમાં જઈને તાઇવાનને મેઇન ચાઇના સાથે જોડે, આવું અમેરિકા ક્યારેય ઈચ્છતું નથી. એટલે વારંવાર અમેરિકા જે છે એ તાઇવાનની પડખે ઊભું હોય છે. શા માટે એવું નથી ઈચ્છતું અમેરિકા?
તો કે અમેરિકા શું માને છે, પોતાની જાતને લોકતંત્રનું સૌથી મોટું સંરક્ષક માને છે, અને તાઇવાનની અંદર લોકતંત્ર છે, ત્યાં કોઈ સામ્યવાદ છે નહીં. એટલા માટે હંમેશા લોકતંત્રના સંરક્ષક હોવાના નાતે અમેરિકા જે છે એ તાઇવાનની પડખે ઊભું રહેતું હોય છે. આજ સુધી જેટલા પણ અમેરિકાના રાષ્ટ્રપતિઓ આવ્યા, જેમી કાર્ટરને બાદ કરો, તો એની સિવાયના જેટલા પણ રાષ્ટ્રપતિઓ છે એ બધાએ તાઇવાનને પૂરેપૂરું સમર્થન આપેલું છે. ઓકે, ચલો આ તથ્ય યાદ રાખો. બીજું શું મહત્વપૂર્ણ છે, આ બે વસ્તુ જોઈ. ત્રીજું શું છે કે હંમેશા અમેરિકા એવું ઈચ્છે છે કે ઇન્ડો પેસિફિક વિસ્તારમાં યુએસએ જે છે એ પોતાનું વર્ચસ્વ જાળવી રાખે, કારણ કે ઇન્ડો પેસિફિક વિસ્તારની અંદર ધીમે ધીમે ચાઇનાનું કદ જે છે એ વધતું જાય છે, અને એ વિસ્તારની અંદર અમેરિકાને હંમેશા પોતાનો એક કાયમી સાથીદાર જોઈએ, અને તાઇવાન એના માટે ઉત્તમ છે. એ સિવાય બીજા નાના મોટા ટાપુઓ, ગુઆમ વગેરે ટાપુઓ અમેરિકાએ ઇન્ડો પેસિફિક ક્ષેત્રની અંદર કબજે કરીને રાખેલા છે, પરંતુ કોઈ એવો મોટો ટાપુ પણ જોઈએ, મોટો પ્રદેશ પણ જોઈએ, જે ચાઇનાને કાઉન્ટર કરવા માટે થઈને, એનો પ્રતિરોધ કરવા માટે થઈને કોઈ એને સાથ આપે, અને તાઇવાન હંમેશા એને સાથ આપતું રહ્યું છે, કારણ કે અમેરિકા એને સાથ આપતું રહ્યું છે. બરોબર, એટલે પરસ્પરમ ભાવયંતા, બધા એકબીજાની મદદ કરે છે. તો ચીનના વધતા પ્રભાવને રોકવા માટે પણ અમેરિકાને તાઇવાનની જરૂર છે, અને તાઇવાનને શા માટે અમેરિકાની જરૂર છે, તો પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે. વર્ચસ્વ નહીં, આમ તો હું કહેવા જાઉં તો અસ્તિત્વ ટકાવી રાખવા માટે થઈને તાઇવાનને અમેરિકાની જરૂર છે. તો કેટલા મુદ્દાઓ આપણે જોયા અત્યાર સુધીમાં, તો સૌથી પહેલા આપણે આ વિવાદનું મૂળ જોયું કે ક્યારથી આ વિવાદ શરૂ થયો, અને અસલી ચીન કોણ છે, ને વન ચાઇના પોલિસી શું છે એ જોયું, અને ત્યારબાદ આપણે જોયું કે નેન્સી પેલોસી કોણ છે, અને અત્યારે એ પણ જોઈ લીધું કે નેન્સી પેલોસીએ શા માટે તાઇવાનની મુલાકાત લીધી. તો કે તાઇવાનની અંદર લોકતંત્રની રક્ષા માટે, અને ઇન્ડો પેસિફિક વિસ્તારની અંદર ચીનનો જે વધતો જતો પ્રભાવ છે એને કાઉન્ટર કરવા માટે થઈને આ મુલાકાત કરવામાં આવી છે. ઓકે, ચલો આગળ વધ્યા મિત્રો. શું છે, તો કે એમની મુલાકાતને કારણે, નેન્સી પેલોસીની મુલાકાતને કારણે ચીને કેવી પ્રતિક્રિયા આવી, ચીને શું કર્યું. આમ તો મુલાકાતની વાત જ્યારે ચીન સુધી પહોંચી, હજી મુલાકાત થઈ નહોતી, પરંતુ એવી અફવા ચીન સુધી પહોંચી કે નેન્સી પેલોસી જે છે એ તાઇવાનની વિઝિટ લેશે, એટલે તરત જ તે મોટી મોટી ધમકીઓ આપવાનું ચીને શરૂ કરી દીધું હતું. ત્યાં સુધી વાત કરી નાખી હતી કે જેવું તાઇવાનની બોર્ડરની અંદર, હવાઈ બોર્ડરમાં જેવું પેલોસીનું વિમાન પ્રવેશ કરશે, એટલે તરત જ તે મિસાઇલ વડે અમે એને ઉડાવી દઈશું. આવી મોટી મોટી વાતો ચીને મીડિયાની અંદર ફરતી મૂકી દીધી હતી. હવે અમેરિકા વિશ્વની મહાસત્તા છે, પ્રથમ નંબરની મહાસત્તા છે, અને એનો ઈગો હર્ટ થાય એટલે વાત તમારે પૂરી. પછી કોઈ પણ ધમકી હોય એ કામ કરીને જ પાર કરે, પછી બહુ બોલે નહીં. ચીન જે છે એ બહુ બોલકો દેશ છે, એ મોટા મોટા ડંફાંશો માર્યા કરે. અમેરિકા કાંઈ બોલ્યું નહીં, છાનું માનું વિઝિટ કરીને વીએ. ઓકે, તો આ બધી વાત કરીએ. હવે ચીનની પ્રતિક્રિયા જોઈએ. ચીને શું કર્યું, જેવી પેલોસીનું વિમાન મુલાકાત લઈને તાઇવાનની બોર્ડરની બહાર નીકળ્યું, એટલે તરત જ તે આ જે મેઇનલેન્ડ ચાઇના છે અને આ તાઇવાન છે, તો તાઇવાનની ચીનને પોતાની આ બોર્ડરમાં અને સમુદ્ર કિનારાની અંદર યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધો. એટલે કે યુદ્ધાભ્યાસનો મતલબ શું થાય, મિલિટરી એક્સરસાઇઝ, એટલે કે દેશના સૈનિકો દ્વારા એક એને પ્રેક્ટિસ માટે કોઈ એક્સરસાઇઝ કરાવી રહ્યા છે. એક વાસ્તવિક યુદ્ધ થાય ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય એના માટે જે એક અભ્યાસ કરવામાં આવે છે એને યુદ્ધાભ્યાસ કરવામાં કહેવામાં આવે છે. એટલે તરત જ તે ચાઇનાએ મોટા પાયે યુદ્ધાભ્યાસની શરૂઆત કરી. હવે શરૂઆત કરી એમાં શું મહત્વપૂર્ણ એ વિશેષતા રાખી યુદ્ધાભ્યાસની, તો કે એને સાથે સાથે લાઈવ ફાયર ડ્રિલ શેની શરૂઆત રાખી, શેનો ઉમેરો કર્યો, લાઈવ ફાયર ડ્રિલનો ઉમેરો કર્યો. લાઈવ ફાયર ડ્રિલ એટલે કે શું, કે સૈનિકોને આની અંદર એ રીતે તાલીમ આપવામાં આવે કે જાણે કે વાસ્તવિક યુદ્ધ ચાલી રહ્યું હોય, અને એની અંદર જેમ બમગોળા ફોડવાના હોય, મિસાઇલો દાગવાની હોય, એમ એમ્યુનેશનનું ફાયર કરવાનું પણ નક્કી કર્યું. એટલે કે આ યુદ્ધાભ્યાસ છે એ ખતરનાક યુદ્ધાભ્યાસ છે એવું તમે કહી શકો. ઓકે, તો લાઈવ ફાયર ડ્રિલનો સમાવેશ પણ કર્યો, અને તરત જ તે જેવી 3 ઓગસ્ટે એમની મુલાકાત સવારે પૂરી થઈ, એટલે 4 ઓગસ્ટે ચીને શું કર્યું, તો કે ચીને 11 બેલિસ્ટિક મિસાઇલો દાગી. પણ
તાઇવાનની એક્ઝેક્ટ ઉપર પડે એ રીતે નહીં, એની ઉપર થઈને ક્રોસ થઈને જાય એ રીતની 11 બેલિસ્ટિક મિસાઇલો દાગી મોટાભાગે તાઇવાનને ડરાવવા ધમકાવવાના હેતુથી. આમાંથી કેટલીક મિસાઇલો જે છે, 4 મિસાઇલો જે છે એ ક્યાં પડે છે, તો કે જાપાનના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની અંદર પડે છે. એટલે જાપાન પણ કબજે ગુસ્સે થઈ જાય છે કે ચીને શા માટે અમારા વિસ્તારની અંદર મિસાઇલ મારો કર્યો. હવે તમને અહીંયા એક શબ્દ સમજાવી દઉં કે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એટલે શું. કારણ કે જાપાનના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની અંદર ચીનની આ મિસાઇલો પડી છે. તો આ છે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન. કોઈ પણ દેશની જે સમુદ્ર રેખા છે ત્યારથી શરૂઆત કરો, જમીનથી લઈને સમુદ્રથી 12 નોટિકલ માઇલનો જે વિસ્તાર છે એને ટેરિટોરિયલ સી કહેવામાં આવે છે. અને 12થી લઈને આ આખો જે પ્રદેશ જે છે વચ્ચે 12થી લઈને 24 સુધી છે એ કન્ટેજિયસ ઝોન કહેવાય. અને 24 નોટિકલ માઇલથી, કિલોમીટર નથી બોલતો, નોટિકલ માઇલથી, 24 નોટિકલ માઇલથી લઈને 200 નોટિકલ માઇલની વચ્ચેનો જે પ્રદેશ હોય સમુદ્રની અંદર, દેશની ભૂમિ સીમાથી લઈને 200 નોટિકલ માઇલ સુધીનો જે પ્રદેશ છે 24 થી 200 સુધીનો, એને એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન કહેવામાં આવે છે. તમે સારી રીતે યાદ રાખજો. આગળ વધીએ, આમાં વિશે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, લગભગ આવું તમને પરીક્ષામાં પૂછશે નહીં. આગળ વધીએ. ચલો શું જોવાનું છે કે આ દરેક મુદ્દા બાબતે ભારતનું શું સ્ટેન્ડ છે, કે આ જે કન્ટિન્યુ ચીનના 7-8 દિવસ સુધી યુદ્ધાભ્યાસ ચાલ્યો, ચીનને તાઇવાનને પૂરેપૂરી ધમકાવવાની કોશિશ કરી, તાઇવાને પણ યુદ્ધની પૂરેપૂરી તૈયારી કરી નાખી, તાઇવાને પણ સામે થોડાક યુદ્ધાભ્યાસ કરવાની કોશિશ કરી અમેરિકા સાથે મળીને, તો આ આખા સિનારિયા દરમિયાન ભારતનું પોતાનું સ્ટેન્ડ શું હતું, તો ભારતે શરૂઆતમાં કેવી નીતિ અપનાવી છે, વેઇટ એન્ડ વોચ, જોવો શું બની રહ્યું છે. ઓકે, અને આમે તે ભારતે શા માટે તરત જ તાઇવાનની પડખે ચડી જવું પડે, એવું કાંઈ જરૂરી પણ નથી. શા માટે જરૂરી નથી એના કેટલાક તમને હું કારણો જણાવું. તો અહીંયા સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે ચીનના યુદ્ધાભ્યાસની નિંદા કરવી, એની મિલિટરી એક્સરસાઇઝની નિંદા કરવી, એનો સીધો મતલબ ચીન શું કાઢે, તો કે ભાઈ ભારત જે છે એ વન ચાઇના પોલિસીનો વિરોધ કરી રહ્યો છે. એટલે આપણે સીધી રીતનો કોઈ યુદ્ધાભ્યાસનો નિંદા કર્યા વિના આપણે મૌન રહ્યા. કારણ કે આપણે એવું નહોતા ઈચ્છતા કે ચાઇના એવું માની લે કે ભારત વન ચાઇના પોલિસીને ફોલો કરતું નથી, અને અત્યારે એવું મનાવવાની કોઈ જરૂરિયાત પણ નથી. બીજું જોઈએ કે હજી આ તો માત્ર ચીનનો યુદ્ધાભ્યાસ હતો, હજી આ યુદ્ધ શરૂ થઈ ગયેલું નથી. એટલે આવી કોઈ એટલી મોટી ખરાબ પરિસ્થિતિ નથી આવી ગઈ કે ભારત એવું નિવેદન આપે કે ચીને આમ કરવું જોઈએ, આમ કરી નાખશે, તમે આમ કરી નાખશો, ને એવા બધા કોઈ નિવેદનો આપવાની જરૂર છે નહીં. આ અત્યારનો જે યુદ્ધાભ્યાસ છે એ શી જિનપિંગ એટલે કે ચાઇનાના રાષ્ટ્રપતિનો એક આખું નાટક છે પોતાના લોકોના દિલ જીતવા માટેનું. કારણ કે જો ચીન ઈચ્છતું હોત કે અમારે તાઇવાનને પોતાના કબજામાં કરી લેવું છે, તો અહીંયા સુધી ક્યાં પહોંચવાની જરૂર છે, પહેલાં શરૂઆત કરો ને તમે નાના પાયે. તો અહીંયા બે ટાપુઓ છે, એક કિનમેન અને બીજું છે અહીંયા માત્સુ. આ બે ટાપુઓ જે છે એ કોના છે, તાઇવાનના છે. ચીનની બોર્ડરથી, મેઇન લેન્ડ ચીનની નજીકથી એકદમ નજીકમાં આવેલા બે તાઇવાનના ટાપુ છે. ક્યાં છે, કિનમેન ટાપુ અને માત્સુ ટાપુ. જો ખરેખર શી જિનપિંગ એવું ઈચ્છતા હોય કે તાઇવાનને અમારા કબજામાં કરી લેવું છે, તો કોઈ યુદ્ધાભ્યાસ કરવાની જરૂર નથી, સૈન્ય મોકલી દો, આ બે ટાપુઓને કબજો કરો, એટલે ઓટોમેટિક યુદ્ધ જાહેર થઈ ગયું. પણ ચીને એવું કર્યું નથી. એ યુદ્ધાભ્યાસ દ્વારા અને મિસાઇલ દાગવાના દ્વારા લોકોને એવું કહેવા માગે છે, ચાઇનાના, મેઇનલેન્ડ ચાઇનાના લોકોને એવું કહેવા માગે છે કે અમે હાથ ઉપર હાથ ધરીને બેઠા નથી, અમે કંઈક કરી રહ્યા છીએ, હજી પણ એ યુદ્ધ જાહેર કર્યું નથી. તો ભારત એની રાહ જોવે છે કે શા માટે હજી કોઈ આમાં લાંબુ હાલ્યું નથી, તો આપણે અત્યાર સુધીનું સ્ટેટમેન્ટ આપવા લાગ્યું. એટલે ભારત એમાં અત્યાર સુધી જે હતું એ મૌન રહ્યું હતું. ઓકે, ચલો આ મુદ્દા સમજી લઈએ, આગળ વધીએ. બીજા કારણો જોઈએ કે શા માટે ભારતે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી. કારણ કે મહત્વપૂર્ણ મુદ્દો શું છે કે તાઇવાનની અંદર જે પણ રાજનીતિક પાર્ટીઓની સત્તાઓ બદલાય છે એની અંદર એક અવઢવ જોવા મળે છે. શું, વિરોધી જે રાજનીતિક પાર્ટી છે તાઇવાનની અંદર સત્તામાં, વિરોધ પક્ષની જે પાર્ટી છે એ કુઓમિતાંગ પાર્ટી છે. અત્યારે એ સત્તામાં છે નહીં. અત્યારે સત્તામાં કોણ છે, તો કે ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી છે,
જેના રાષ્ટ્રપતિ છે સાઈ ઇંગ વેન, જે મહિલાને તમે જુઓ છો, સાઈ ઇંગ વેનનો ફોટો તમે આગળ જોયો, એ ડેમોક્રેટિક પાર્ટીના, ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના રાષ્ટ્રપતિ છે, કુઓ મિતાંગ પાર્ટીના રાષ્ટ્રપતિ નથી. અને કુઓ મિતાંગ પાર્ટી એવું ઈચ્છે છે કે અમે અખંડ ચાઇના કરી લઈએ, ચાઇનાને અમારી સાથે જોડીને. જ્યારે ડીપીપી જે છે, સાઈ ઇંગ વેનની જે ડેમોક્રેટિક પાર્ટી જે છે, એ એવું ઈચ્છે છે કે અમારે કોઈની સાથે જોડવાના નથી, અમારો જ ભાગ છે, અમે સ્વતંત્ર રહેશું. બરોબર, અમે તાઇવાનને એક સ્વતંત્ર દેશ, રિપબ્લિક ઓફ ચાઇના તરીકે ઓળખીએ છીએ, ચીન એનો ભાગ જ છે, અમે સ્વતંત્ર રહેવા માંગીએ છીએ. હવે આવું રાજનીતિક વલણ જો હોય ઇવન તાઇવાનની અંદર બે અલગ અલગ વિચારધારા, તો ભારતે પોતાની મેળે શા માટે અત્યારે સ્ટેન્ડ લેવું જોઈએ? ખ્યાલ આવે છે? કાલે હવારે કદાચ કુઓ મિતાંગ પાર્ટીની સરકાર આવી જાય તાઇવાનની અંદર, અને ભારત અત્યારનું કોઈ સ્ટેટમેન્ટ આપી દે કે ચીન આવું ન કરવું જોઈએ, તાઇવાન ઉપર હુમલો ન કરવો જોઈએ, એને ધમકાવવું ન જોઈએ, અને બીજી બાજુ પછી કુઓ મિતાંગ પાર્ટી જે છે એ ચીનની ગોદમાં જઈને બેસી જાય, તો આ વસ્તુ ખોટી પડે. એટલે અત્યારનું ભારતે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી. ત્રીજો અને ચોથો અને સૌથી છેલ્લો મહત્વપૂર્ણ મુદ્દો જોઈએ કે શા માટે ભારતે કોઈ અત્યાર સુધીમાં એક્શન લીધી નહીં, એકદમ મૌન રહ્યું, એનું મહત્વપૂર્ણ એક કારણ આ છે. શું છે કે તાઇવાને હજુ ભારતને કોઈ એવી ખાસ મદદ કરેલી નથી. 1991 થી લઈને 2021 સુધીની જો ખાલી વાત કરીએ તો તાઇવાને 200 બિલિયન અમેરિકી ડોલરનું રોકાણ ચીનની અંદર કરેલું છે. જો તમે ચીનને પોતાનું દુશ્મન માનતા હોવ તો ત્યાં કેમ 200 બિલિયન અમેરિકી ડોલરનું રોકાણ થાય? અને જો ભારતને તમે પોતાની સાથે સહયોગમાં લેવા માગતા હો તો શા માટે માત્ર ને માત્ર 2.3 બિલિયન અમેરિકી ડોલરનું રોકાણ કર્યું? એટલે ભારત બહુ સારી રીતે જાણે છે કે તાઇવાને હજી કંઈને આપણી ઉપર એવા મોટા ઉપકારો નથી કરી નાખ્યા કે આપણે એની સાથે જઈને ઊભું રહી જવું જોઈએ. આપણે નિરાતે જોવો કે આખો ખેલ શું ચાલી રહ્યો છે, અને પછી છેલ્લે અમે સ્ટેટમેન્ટ આપશું. અને પછી ભારત છે ગઈકાલે એટલે કે 12 તારીખે ભારતે સ્ટેટમેન્ટ આપ્યું, પણ એકદમ નપાતુલા સ્ટેટમેન્ટ, એકદમ બેલેન્સ સ્ટેટમેન્ટ. અમે તે ભારતને તો આઝાદી મળી ત્યારથી નહીં, તે ત્યારથી જ આંતરરાષ્ટ્રીય સંબંધોની અંદર બેલેન્સ બનાવવાની આદત છે, અને ગુટનિરપેક્ષતા આંદોલન એનું ઉત્તમ ઉદાહરણ છે. અહીંયા પણ બેલેન્સ બનાવીને સ્ટેટમેન્ટ આપ્યું છે. કોઈએ સ્ટેટમેન્ટ આપ્યું છે તો કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા જે છે શ્રી અરવિંદમ બાગચી. આ અરવિંદમ બાગચીએ શું સ્ટેટમેન્ટ આપ્યું છે તો કે ભારત તાજેતરના ઘટનાક્રમથી ચિંતિત છે. એનો મતલબ એમ કે ચાઇના અને તાઇવાન વચ્ચે જે પણ ઘટી રહ્યું છે એનાથી ભારત થોડુંક ચિંતિત છે. અમે શું કહીએ છીએ બંને પક્ષને? તો કે અમે એવું કહીએ છીએ કે સંયમ જાળવી રાખો. શું કરો? સંયમ જાળવી રાખો, કંટ્રોલ કરો. ઓકે, બીજું શું કે છે? હાલની પરિસ્થિતિને એકતરફી રીતે ન બદલવાની, ઘર્ષણ ઘટાડવાની તથા પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાના પ્રયત્નો કરવાની અમે અપીલ કરીએ છીએ. ભારતે શું અપીલ કરી છે કે અત્યારે જેવું સ્ટેટસ ક્વો છે, જૈસે થેની સ્થિતિ છે, એ બનાવી રાખવી જોઈએ. એટલે કે ના ચીને આક્રમણ કરીને તાઇવાનનો કબજો કરવો જોઈએ, કે ના તાઇવાને આક્રમણ કરીને ચીન ઉપર યુદ્ધ કરવાની કોશિશ કરવી જોઈએ. જૈસે થે એવી સ્થિતિ બનાવી રાખવી જોઈએ. અને બીજું શું કીધું? ઘર્ષણ ઘટાડો. બંને વચ્ચે જે અત્યારે થોડી ગરમાહટ વધી રહી છે એને ઘટાડો. અને પ્રદેશની અંદર એ તમારો જે આખો ઇન્ડો પેસિફિક એરિયા છે, સાઉથ ચાઇના સીનો જે આખો પ્રદેશ છે, એ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જળવાય એવા પ્રયત્ન બંને પક્ષોએ કરવા જોઈએ. આ ભારતનું નિવેદન છે. આમાં તમે જોઈ શકો છો કે ભારતે કોઈનો પક્ષ લીધો નથી. એટલે છેલ્લું સ્ટેટમેન્ટ શું છે કે આ મુદ્દે, ચીન તાઇવાનના મુદ્દે, ભારતની નીતિથી બધા સારી રીતે વાકેફ છે, એટલે તેને ફરી કહેવાની કોઈ જરૂરિયાત છે નહીં. બધા સારી રીતે વાકેફ છે. શેનાથી વાકેફ છે? કે ભારત ચીન અને તાઇવાનના મુદ્દે કોને સાથ આપી રહ્યું છે, તો ભારતે તે વન ચાઇના પોલિસીનું સમર્થન કરે છે. એટલે કે ભારત કોને દેશ તરીકે, અસલી ચીન તરીકે સ્વીકારે છે? મેઇનલેન્ડ ચાઇનાને અસલી દેશ તરીકે સ્વીકારે છે. એટલે આમાં હવે તમારે એ સાંભળવાની ફરીવાર જરૂર નથી કે અમે મેઇન ચાઇનાને જ અસલી દેશ તરીકે સ્વીકારીએ છીએ અને તાઇવાનને નથી સ્વીકારતા. એ અમે બધું વર્ષો પહેલાં કહી જ દીધેલું છે. એટલે અમે ફરીવાર અમારી વાત રિપીટ કરવા માંગતા નથી. તો આ આખા વિવાદમાં ભારતનું જે સ્ટેન્ડ હતું એની મેં તમને વાત કરી દીધી કે આ ભારતનો પક્ષ
છે, પરંતુ એવું માની લ્યો કે જો ભારત તાઇવાન અને ચીન વચ્ચે યુદ્ધ થાય તો શું થાય? છેલ્લો પ્રશ્ન છે, એની સંભાવના વ્યક્ત કરીને આપણે આ વિડીયો લેક્ચરની સમાપ્તિ કરીશું. શું વાત છે? માની લો કે બંને દેશો વચ્ચે યુદ્ધ થાય, એમ તો થાય એમ નથી, કારણ કે સૈન્યની તુલના કરો તો શું તમને જોવા મળે છે? તો કે જે આર્મી છે, આર્મીમાં કેટલા લોકો ચીનની અંદર છે? તો કે 2 મિલિયનની આર્મી છે. કેટલી છે? 2 મિલિયનની આર્મી ચાઇના પાસે છે. અને તાઇવાન પાસે કેટલા છે? 1,63,000 સૈનિકો. કેટલા છે? 1,63,000. પછી ફાઇટર જેટની વાત કરીએ તો ચાઇના પાસે 3,330, જ્યારે તાઇવાન પાસે માત્ર 568. આ બાજુ સબમરીનની વાત કરો, સબમરીન કેટલી છે મૂળ ચાઇના પાસે? તો કે 59 છે. તાઇવાન પાસે માત્ર 4 છે. પછી એરક્રાફ્ટ, એરક્રાફ્ટ કેરિયરની વાત કરીએ તો ચાઇના પાસે 107 છે, જ્યારે તાઇવાન પાસે 26 છે. પછી ટેન્કની વાત કરો તો 5,850 ચીન પાસે અને તાઇવાન પાસે 665. હવે મિસાઇલની વાત કરો તો 603 અને તાઇવાન પાસે 12. હવે આ આંકડાને જોવા જોઈએ તો કોઈ પણ કાળે તાઇવાન એની સામે ટકી શકે નહીં. તો પછી શા માટે તાઇવાને ખોટે ખોટા ટેન્કનો ખર્ચો કરવો જોઈએ? કારણ કે જેવા એ ટેન્ક ખરીદશે અને યુદ્ધ થશે તો ચાઇનાના જેટલા પ્લેન છે, ફાઇટર જેટ છે, એ અવકાશી આકાશ માર્ગે હુમલો કરીને બધાને રાખની હારે મેળવી દેવાના છે. એટલે ખોટો કોઈ ખર્ચો કરવાની જરૂર છે નહીં. ને એટલા માટે તાઇવાન ડિફેન્સની અંદર કોઈ ટેન્ક ખરીદતું પણ નથી, બહુ ઝાઝા ટેન્ક ખરીદતું નથી. જરૂરિયાત પૂરતા ક્યારેક હાર્ડ એન્ડ ફાસ્ટ જરૂરિયાત ઊભી થઈ તો ખરીદી કરે. બીજું, એરક્રાફ્ટ પણ શા માટે ખરીદે? એરક્રાફ્ટ કેરિયર જે છે એ પણ તાઇવાન ખરીદતું નથી. એરક્રાફ્ટ કેરિયરનો મતલબ એવો થાય કે ફાઇટર જેટને સમુદ્રમાંથી જો ઉડાન ભરવી હોય તો આ એરક્રાફ્ટ કેરિયર જે છે સમુદ્રની અંદર જ હોય છે અને એની ઉપર એનું લેન્ડિંગ થયેલું હોય છે અને ત્યારથી એ ટેક ઓફ ને ટેક ઓન કરી શકે. ઓકે, તો એરક્રાફ્ટ કેરિયર એના માટે કામમાં આવે છે, સમુદ્રમાંથી ઉડાન ભરવા માટે. હવે તાઇવાન એમ કહે છે કે આવા અમારા જહાજની જરૂરિયાત છે નહીં, કારણ કે ચીનની સબમરીન જે છે એ અમારા એરક્રાફ્ટ કરીને અમે તે દરિયાની અંદર ડૂબાડી જ દે એમ છે. એટલે એ લોકો પણ કોઈ ખરીદી કરવા માંગતા નથી. હવે વાત કરીએ કે આટલું નબળું છે તાઇવાન તો શા માટે ચીન જે છે એને કબજે નથી કરી લીધું? અથવા તો સીધો પ્રશ્ન તમને અહીંયા એ જ થાય કે 1949માં જ્યારે ઓલા લોકો ભાગીને ચેંગ કાઈશેકની પાર્ટીવાળાઓ ભાગીને તાઇવાનમાં જતા રહ્યા તો તરત જ તે પાછળ જઈને એની ઉપર હુમલો કરીને કબજે કેમ ન કરી લીધું? તો એનું એ વખતનું મૂળ કારણ એવું હતું કે તે વખતે મેઇનલેન્ડ ચાઇનાની જે સરકાર હતી, જો માઓ ઝેડોંગની જે સરકાર બની હતી એની પાસે કોઈ નૌકા શક્તિ હતી નહીં, એટલા માટે એ લોકોએ તાઇવાન જઈને કબજો કરી શક્યા નહીં. પરંતુ હવે નૌકા શક્તિ એ શક્તિશાળી નૌકાસેના બની ગઈ છે, એટલે હવે એ કોઈ પ્રશ્ન નથી. તો પછી શા માટે અત્યારે ચીને તાઇવાન ઉપર કબજો નથી કરી રહ્યું? તો તાઇવાન જે છે એક યુદ્ધ રણનીતિ અપનાવીને બેઠું છે અને એ છે પોર્ક્યુપાઇન સ્ટ્રેટેજી. શું નામ છે? પોર્ક્યુપાઇન સ્ટ્રેટેજી. પોર્ક્યુપાઇનનો મતલબ થાય આપણે ગુજરાતી ભાષામાં શાહુડી. શું કહેવાય? શેઢાળીની શાહુડી આપણે નામ સાંભળ્યા હશે. તો આ શાહુડી શું છે? તો કે જો સિંહ આ શાહુડીનો શિકાર કરવા માગે તો એની આસપાસના જે કાંટા છે એના ડંખ ઝીલવા પડે. એનો મતલબ એમ કે શાહુડી મરશે ચોક્કસ. કેમ? કારણ કે ચીન ખૂબ જ પાવરફુલ પ્રાણી છે, એ મરશે ચોક્કસ. પણ મરતા મરતા ચીનને આટલું બધું, સિંહને આટલું બધું ઘાયલ કરતું જશે કે એની કમર તોડી નાખશે. છેલ્લે ભલે ચોક્કસ મરી જશે પણ એની કમર તોડી નાખશે. બસ તાઇવાને પણ આવું જ કરેલું છે. પોર્ક્યુપાઇન સ્ટ્રેટેજી અપનાવી રાખેલી છે. કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવી રાખેલી છે? તો કે તમે જોઈ શકો છો કે આ જે તાઇવાનનો આખો નકશો છે એમાંથી તાઇવાનની લગભગ 2.30 કરોડની જનસંખ્યા જે છે એ મોટા ભાગે અત્યારે આ પ્રદેશમાં રહે છે. ક્યાં રહે છે? આ જે દરિયા કિનારાનો ગ્રીન, જે ડાર્ક ગ્રીન તમે જુઓ છો, આ પ્રદેશની અંદર તાઇવાનની લગભગ 2.30 કરોડ જનતા નિવાસ કરે છે. એની જનસંખ્યા પણ એટલી જ છે. હવે તાઇવાને શું પોલિસી અપનાવેલી છે? તો કે આ એનો જે સમુદ્ર કિનારો છે એ સમુદ્ર કિનારે બધી જગ્યાએ એ લોકોએ અંડર વોટર માઇન્સ લગાવીને રાખ્યા છે. આ તમે ફોટો જુઓ છો એ અંડર વોટર માઇન્સનો છે. આપણે તમે જમીન ઉપરના માઇન્સ જોયા હોય એની ઉપર પગ જાય અને પછી જેવો પગ તમે ઊંચો કરો એટલે બોમ્બ વિસ્ફોટ થાય ને
થાય જ તેમ, પછી તમારી પાસે બચવાનો કોઈ ચાન્સીસ છે નહીં. આ જમીનની વાત છે. જ્યારે સમુદ્રની શું વાત છે? તો કે સમુદ્રની અંદર આવી રીતે લટકતા બોમ્બ રાખી દીધેલા છે તાઇવાને એની ચારે બાજુ. એટલે જેવી ચીનની સબમરીન અથવા તો એના સ્ટીમર તાઇવાનની જળસીમામાં પ્રવેશ કરે એટલે આ માઇન્સ જે છે, અંડરવોટર માઇન્સ છે, એ એક્ટિવ થઈ જાય અને ત્યાં એનો વિસ્ફોટ થઈ જાય. આ એક રણનીતિ કોઈ અપનાવી રાખેલી છે, તાઇવાને અપનાવી રાખેલી છે, જેનાથી ચીન સારી રીતે વાકેફ છે. બરોબર, તો આ એક રણનીતિ છે. બીજું, લોકો દરિયા કિનારે જ રહે છે, બેઠે બેઠે મિસાઇલનો હુમલો કરે તો શું થાય? તો એના માટે એક સ્ટ્રેટેજી શું અપનાવેલી છે તાઇવાનવાળાએ, કે અહીંથી જનસંખ્યાને ખસેડીને આજે પર્વતિયાળ વિસ્તાર જે છે ત્યાં બધાને ટ્રાન્સફોર્મ કરી દેવા, એટલે કે દરેક લોકોનો નિવાસ માટેની વૈકલ્પિક સુવિધા આ પર્વતમાળાઓની અંદર બનાવેલી છે. આમ તો બે ત્રણ ન્યુક્લિયર, બે કાંતા ન્યુક્લિયર બોમ્બની જ જરૂરિયાત છે, પણ એવું ચીન પોતાની નાક રાખવા માટે થઈને એવું કરે નહીં. કારણ કે હવે ન્યુક્લિયર બોમ્બનો ઉપયોગ કરવો એટલે કે વિશ્વના દેશોની આંખમાં ખૂંતવા જેવું કામ છે. ઓકે, એટલા માટે ચીન ક્યારેય આની અંદર આનો ઉપયોગ કરતું નથી. બીજું પણ એક કારણ છે, શા માટે સીધા ન્યુક્લિયર બોમ્બથી હુમલો નથી કરી દેતું, તો એનું કારણ છે સિલિકોન શિલ્ડ નીતિ. તાઇવાનની જે સિલિકોન શિલ્ડ નીતિ છે એના કારણે વિશ્વના દરેક દેશોને અને ચીન પણ ભેગું એને તાઇવાનની જરૂરિયાત છે. શા માટે? તો કે સેમિકન્ડક્ટરનું જે પણ ઉત્પાદન થાય છે, સેમિકન્ડક્ટર મોટા ભાગે ક્યાં જોવા મળે છે? તો કે કોઈ પણ ઇલેક્ટ્રિક ઉપકરણો હોય, જે રિમોટથી ચાલતા હોય કે ન ચાલતા હોય, દરેક ઇલેક્ટ્રિક ઉપકરણમાં ચિપની જરૂરિયાત રહેતી હોય છે. અને એ ચિપ કેમાંથી બને? સિલિકોનમાંથી બને. અને આ સેમિકન્ડક્ટર જે છે એનું મુખ્ય ધાતુ સિલિકોન છે. ઓકે, તો આ સેમિકન્ડક્ટરનું મુખ્ય મોટું, વિશ્વનું 60% સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કોણ કરે છે? તાઇવાન એકલું કરે છે. નાનકડો ટાપુનો જે દેશ કયો કે રાજ્ય કયો જે પણ કયો એ કરે છે. વિશ્વની બધા દેશોને એને જરૂરિયાત છે, એટલા માટે એનો નાશ થાય એટલે બીજા દેશો એની મદદે આવવા લાગે. અને ભારત અમેરિકા પણ એટલે જ એની પક્ષે ઊભું છે. એપલ જેવી મોટા મોટી કંપની હોય એનું મુખ્ય કારણ જે છે ચીન તાઇવાનમાં ચાલતું સેમિકન્ડક્ટરનું ઉત્પાદન. ઓકે, એટલે બધા દેશો એની સુરક્ષા કરવા તો માંગવાના જ છે. ઇવન ચાઇનાના પોતાના ફાઈટર જેટ જે છે એની ઉપર જે ચિપની જરૂરિયાત પડે છે એ પણ તાઇવાનમાંથી બનેલી છે. જો ઓલાને ઉડાડી દીધું તો ક્યાંથી લાવશે બધું? ખ્યાલ આવે છે? એટલે કોઈ પણ ભોગે ચીન જે છે એ સીધું તાઇવાન ઉપર આક્રમણ કરવાનું ટાળવાનું છે. અને આમાં તે ચીન અત્યારે અમેરિકાથી મહાન વિશ્વ શક્તિ બનવાની કોશિશ કરી રહ્યું છે. આવા કેસમાં જો યુદ્ધ થાય તો ફાયદો કોને છે? અમેરિકાને છે, કારણ કે ચીન પાયમાલ થશે. કારણ કે ઓલાની તાઇવાન વાળાની નીતિ શું છે? પોર્ક્યુપાઇન સ્ટ્રેટેજી છે, મરતા મરતા મારીને જાય એવી સ્ટ્રેટેજી છે. એટલે અત્યારે ચીન કોઈ પણ ભોગે એની ઉપર હુમલો કરી શકે એમ નથી. બીજા ઘણા લોકો એવું સમજાવતા હોય છે કે કાલે સવારે જો યુદ્ધ થયું તો ભારત પણ અમેરિકાને સાથ આપીને ભારત પોતાની ચીન બોર્ડરે જે પણ ચીનના પ્રદેશો છે ત્યાં આક્રમણ કરશે. ભાઈ એવું ન કરે. કેમ? કારણ કે ભારતને મહાસત્તા બનવાનું છે અને અત્યારે યુદ્ધમાં પૈસા ખર્ચીને ખોટા ખર્ચાય કરાય નહીં. મહાસત્તા બનવું હોય તો પહેલાં આર્થિક મહાસત્તા બનવું પડે અને યુદ્ધ થાય તો આર્થિક કમર ભાંગે. એટલે કોઈ પણ દેશને અત્યારે, ખાસ કરીને ચાઇના અને ઇન્ડિયાને તો યુદ્ધ પાલવે એમ જ નથી. એટલે ખોટું એવું માનીને ચાલવું નહીં કે જેવું તાઇવાન અને ચીન વચ્ચે એવું આક્રમણ યુદ્ધ થશે એટલે ભારત પણ આખું બંધ કરીને જોડાઈ જ જશે. નહીં જ જોડાય એવું હું નથી કહેતો, પણ આખું બંધ કરીને સીધું જોડાઈ જશે ને આમ કરવા મળશે ને અહીંથી હુમલો કરશે ને ઉલાપણેથી હુમલો કરશે ને અક્ષય ચીનમાંથી કરશે ને અરુણાચલ પ્રદેશમાંથી કરશે ને આવી બધી વાતો જે છે મૂળિયા વગરની વાતો છે. એક્ઝેક્ટલી એવું કંઈ બની શકે નહીં, કારણ કે કોઈને યુદ્ધ પાલવતું નથી. ને એનું ઉત્તમ એક્ઝામ્પલ હું તમને આપું, શા માટે ભારત નહીં જોડે? કારણ કે ભારતે વેઇટ એન્ડ વોચની પોલિસી અપનાવી રાખી હતી અને એનું પરિણામ આવી ગયું. શું? ચાઇના એન્ડ્સ તાઇવાન ડ્રિલ્સ. ચાઇનાએ તાઇવાનના કિનારા પાસે જે પણ યુદ્ધનો અભ્યાસ થઈ રહ્યો હતો એનો એન્ડ લાવી દીધો છે, એને સમાપ્ત કરી દીધું છે. અને હવે ત્યાં એ યુદ્ધ અભ્યાસ નહીં કરે, પરંતુ સાઉથ ચાઇના સીથી ઉપર જ્યાં ઈસ્ટ ચાઇના સી આવે ત્યાંથી ઉપર જે યલો સી આવે છે ત્યાં યુદ્ધ અભ્યાસ કરશે. ટૂંકમાં અહીંયા મોટા પાયે તાઇવાન પાસે નાટક કરીને હવે ઉપર નાટક ઘડી ઘડી કરશે ને પછી ત્યાં બંધ કરી દેશે. તો આ તાઇવાનને ડરાવવા માટેની રણનીતિ છે જેનાથી ભારત
બહુ સારી રીતે વાકેફ છે, એટલે સીધું આંખ બંધ કરીને કઈ યુદ્ધમાં કોઈ જોડાઈ જાય નહીં કે આડાઅવળા નિવેદનો કોઈ આપવા લાગે નહીં. અને ભારતે જે પણ નિવેદનો આપ્યા છે એવું બેલેન્સ્ડ નિવેદન આપેલા છે. ઓકે, તો આ આખો મુદ્દો તમે મિત્રો બહુ સારી રીતે સમજી ગયા છો કે ચીનનો અને તાઇવાનના વિવાદનો મુખ્ય મુદ્દો શું હતો. અને જેમ ચીને મુદ્દાના અંતે, આ વિવાદના અંતે ચીને ડ્રીલને સમાપ્ત કરી અને વિવાદને હવે ધીમે ધીમે સમાપ્ત કરવાની, બંધ કરવાની કોશિશ કરી છે, એમ અહીંયા પણ આપણે પણ આપણો વિડીયો લેક્ચર અહીંયા સમાપ્ત કરીશું. મિત્રો, જો વિડીયો લેક્ચર તમને ગમ્યો હોય અને ભવિષ્યમાં કોઈ બીજા વિડીયો લેક્ચર યુવા કેરિયર એકેડેમીના માધ્યમથી હું લઈને આવું એવી જો તમારી ઈચ્છા હોય તો જરૂર કોમેન્ટમાં અમને જણાવજો કે સાહેબ આ મુદ્દા ઉપર તમે ડિટેલમાં વાત કરો, એક વિડીયો લેક્ચર લઈને આવો. તો તમારા વિષયો અમને ચોક્કસ જણાવજો કે અમે આ મુદ્દા ઉપર ડિટેલમાં માહિતી મેળવવા માગીએ છીએ. એ સિવાય જો આ વિડીયો લેક્ચર તમને મિત્રો ગમ્યો હોય તો જરૂર તમે તમારા મિત્રો સાથે શેર કરજો અને વધુમાં વધુ એમને ફેલાવજો. થેન્ક યુ. જય હિન્દ મિત્રો.